नमस्कार मित्रों, स्वागत छे तमारो अमारी चैनल गर्वो गुजरात मा। वरसाद आखा गुजरात राज्य ने दमरोड़ी रह्यो छे। गुजरात ना बधा जिल्लाओ मा घणो बधो वरसाद पड़ी रह्यो छे। मेघराजा ना तांडव ने जोईने एवुं लागे छे के आखो गुजरात जड़मग्न थई जशे। गुजरात ना घणा बधा विस्तारों मा मेघराजाए दबदबाटी बोलावी दीधी छे। हजी पण वरसाद आमने आम पड़शे तो ए दिवसो दूर नथी के ज्यां जोईशुं त्यां आपणने पाणी ज जोवा मळशे। आपणे बधा समाचारों मां जोईए छीए के ठेर ठेर पाणी भराई गया छे, कोईना तो घरोमां पण पाणी चाल्या गया छे। घणी बधी नदीओना बांधो पण तूटी पड्या छे, जेना लीधे तेनी आसपासना विस्तारोमां पाणी फरी वळ्या छे। पण मित्रो, एक एवी भविष्यवाणी करवामां आवी छे के अत्यार सुधीमां जेटलो पण वरसाद पड्यो छे तेनाथी पण वधारे वरसाद पड़शे। तो मित्रों, कोण छे ए भविष्यवक्ता, तेमणे गुजरात विषे शुं भविष्यवाणी करी छे अने हजी केटलो वरसाद पड़शे, आवा तमाम प्रश्नोनी वात आजना आ वीडियो मां करीशुं। माटे आजना आ वीडियो ने छेले सुधी जोवानुं भूलता नहीं। अने जो तमे अमारी चेनल उपर नवा छो तो अमारी आ चेनल ने सब्सक्राइब पण करी लेजो। मित्रों, सौथी पहला वात करीए गुजरात विषे थयेली भविष्यवाणीनी। गुजरात विषे एवी भविष्यवाणी करवामां आवी छे के आ वर्षे चोमासामां गुजरात उपर संकटना वादळो छवाशे अने गुजरात मोटी मुश्केलीमां मुकाशे अने आखो गुजरात जळमग्न पण थई जशे। मित्रों, आपणे बधा जाणीए छीए के हमणां आखा गुजरात उपर मेघराजा तांडव करी रह्या छे। वरसादने कारणे नदीओ माજા મૂકી રહી છે, તળાવો ઉપર બાંધવામાં આવેલા બાંધો અને ડેમો પણ તૂટી રહ્યા છે। વરસાદને કારણે નદીઓ તથા નાળાઓ પણ છલકાઈ ગયા છે। કેટલાક વિસ્તારોમાં તો લોકોના ઘરોમાં પાણી પણ ચાલ્યા ગયા છે। ક્યાંક કડાકા ભડાકા સાથે વીજળીઓ પડી રહી છે તો ક્યાંક જોરદાર પવનો પણ ફૂંકાય છે, જેના કારણે વાવાઝોડા જેવી સ્થિતિનું સર્જન થઈ ગયું છે। સમાચારોમાં એવું જણાવવામાં આવી રહ્યું છે કે નવી બે સિસ્ટમો સક્રિય થઈ ગઈ છે, જેના ચાલતા આખા ગુજરાતમાં જોરદાર પવનો તથા કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદ પડી શકે છે, જેના ચાલતા ગુજરાતના દરેક વિસ્તારો પાણીથી ઘેરાઈ જશે। હવે જો ભવિષ્યવાણી કરનાર ભવિષ્યવક્તાની વાત કરીએ તો ગુજરાતની ભવિષ્યવાણી બાબા વેંગા નામના વ્યક્તિએ કરી છે। બાબા વેંગા નામની આંધળી ભવિષ્યવક્તાની ઘણી બધી ભવિષ્યવાણીઓ સાચી પડી છે। તેમણે મોદી યુગના ઉદયની, અમેરિકાના 9/11ના હુમલાની તેમજ બીજા વિશ્વયુદ્ધની ભવિષ્યવાણીઓ કરી હતી અને તેમની આ બધી ભવિષ્યવાણીઓ સાચી પડી હતી। અને મિત્રો, તેમની ઘણી બધી એવી પણ ભવિષ્યવાણીઓ છે જે ખોટી પણ પડી હતી, જેથી એવું ન કહી શકાય કે બાબા વેંગા દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ બધી સાચી જ હોય છે। તો મિત્રો, તેમણે ગુજરાત વિશે આ ભવિષ્યવાણી કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસામાં ગુજરાત જળમગ્ન થઈ જશે અને એની સાથે તેમણે એ પણ કહ્યું હતું કે આ વર્ષે ગુજરાત ઉપર સંકટના વાદળો છવાશે અને એ સંકટના વાદળોમાં ખૂબ જ વરસાદ પડશે અને કડાકા ભડાકા સાથે વીજળીઓ પણ પડી શકે છે। મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે હમણાં ખૂબ જ વરસાદ પડી રહ્યો છે અને સમાચારોમાં પણ જણાવવામાં આવ્યું છે કે ઘણી બધી જગ્યાએ પાણી પણ ભરાઈ ગયું છે અને આપણને એ પણ જાણવા મળી રહ્યું છે કે અમદાવાદ જેવા મોટા મોટા શહેરોની જે ગલીઓ છે તેમાં પણ પાણી ભરાઈ ગયું છે। મિત્રો, આ બધું જોતાં એવું લાગી રહ્યું છે કે બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડશે, કેમ કે હમણાં જે પણ ઘટનાઓ બની રહી છે એ બધી ઘટનાઓ વિશે ભવિષ્યવાણીઓમાં જણાવવામાં આવ્યું હતું। તેથી મિત્રો, એવું કહી શકાય કે આવો નાવો વરસાદ જો હજી પડશે તો ગુજરાતની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જશે અને આખો ગુજરાત જળમગ્ન પણ થઈ જશે, બધાના ઘરોમાં પાણી પણ ચાલ્યા જશે અને નદીઓ તથા નાળાઓ પણ પાણીથી ભરાઈ જશે અને છલકાઈ જશે, જેના કારણે પાણી આખા રસ્તાઓ એટલે કે બધા રસ્તાઓને ઢાંકી દેશે। અને મિત્રો, જો આવી નવી સ્થિતિ રહી તો વાદળો જ છવાયેલા રહેશે, આપણને સૂરજ ક્યારે પણ નહીં દેખાય। એટલે કે આવી સ્થિતિ રહી તો આખા ગુજરાત તેમજ ભારતમાં અંધારો છવાઈ જશે। હવે મિત્રો, આપણે જાણીએ નવી તૈયાર થયેલી બે સિસ્ટમોને કારણે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે અને આ વરસાદથી આપણને કેટલો ખતરો છે। મિત્રો, સમાચારો તથા હવામાન વિભાગ જણાવે છે કે જે સિસ્ટમો સક્રિય થઈ છે જેને કારણે સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા 3-4 દિવસથી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે હજુ પણ આ સિસ્ટમ વધારે વરસાદ લાવશે, જેના કારણે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે।
आगामी 4 दिवस में भावनगर, भरूच, सूरत, जूनागढ़, गिरनार, अमरेली, डांग, वलसाड, तापी, द्वारका, जामनगर, कच्छ, पोरबंदर अने तापी में भारे थी अति भारे वरसाद की आगाही व्यक्त करवामां आवी छे। गुजरात पर सक्रिय थयेली बे सिस्टमों ने कारण आगामी 5 दिवस सुधी राज्य मोटा भागना विस्तारों में भारे थी अति भारे वरसाद वरसी सके छे। आ उपरांत आगामी दिवसों में दक्षिण गुजरात में भारे वरसाद तथा सौराष्ट्र में भारे वरसाद की आगाही करवामां आवी छे। हवामान विभाग की आगाही ने कारण माछीमारों ने दरियो न खेड़वानी पण सूचनाओं आपवामां आवी छे। मित्रों, एवी पण आगाही करवामां आवी छे कि अत्यार सुधी में वरसाद नथी पड्यो तेवो वरसाद पड़शे। ठेर ठेर पाणी भराई जशे, नीचाणवाळा विस्तारना घरों में पण पाणी घुसी जशे, नदी नाळा अने तळावो पण छलकाई जशे, घोड़ापूर आवशे, जेना कारणे तंत्र द्वारा जरूर वगर घरमांथी बहार न निकळवानी सलाह आपवामां आवी छे। मित्रों, गुजरात में आगामी 5 दिवस सुधी सौराष्ट्र, गुजरात, कच्छ तेमज महाराष्ट्र में भारे थी अति भारे तोफानी वरसाद की आगाही करवामां आवी छे। गुजरात में 5 दिवस सुधी भारे थी अति भारे वरसाद की आगाही पगले राज्य में अलग अलग जगह NDRF की कुल 9 टीमों ने तैनात कर देवामां आवी छे। गुजरात राज्य में हजू आगामी 5 दिवस सुधी वरसादी माहौल रहेशे, जेमा खास करीने सौराष्ट्र अने दक्षिण गुजरात में सारो एवो वरसाद पड़ी सके तेवी आगाही करवामां आवी छे। मित्रों, 15 जुलाई ना रोज कच्छ, जामनगर, पोरबंदर, द्वारका, राजकोट, मोरबी, नवसारी, सूरत, तापी, वलसाड तथा डांग अने जूनागढ़ में भारे वरसाद की आगाही करवामां आवी छे। आ उपरांत 16 तारीखे मध्य गुजरात में अति भारे वरसाद की संभावनाओं व्यक्त करवामां आवी छे, तेमज मध्य गुजरात अनेक भागों में पण भारे वरसाद थशे। 17 जुलाई ना दिवसे आखा गुजरात में भारे थी अति भारे वरसाद की संभावनाओं छे, ज्यारे 18 जुलाईए सौराष्ट्र अने कच्छ में चक्रवात साथे वरसाद पड़े तेवी संभावनाओं व्यक्त करवामां आवी छे। आ उपरांत पोरबंदर ना दरिया कांठे भारे करंट जोवा मळी रह्यो छे अने दरिया में ऊंचा ऊंचा मोजाओ पण उछळी रह्या छे। सुसवाटा बंद पवनो दरिया में उछळी रहेला मोटा मोटा मोजा ने कारण वहीवटी तंत्र एलर्ट थई गयुं छे अने माछीमारों ने दरियो न खेड़वा सूचना पण आपी देवामां आवी छे, तेमज नीचाणवाळा विस्तारों ने पण एलर्ट करी देवामां आव्यो छे। मित्रों, अमारा जे वीडियो में मुकवामां आवती तमाम माहिती वरसाद, ठंडी अने वावाझोड़ानी आगाही ए हवामान विभागना विविध मॉडलों पर आधारित होय छे। तो मित्रों, आजनो आ वीडियो तमने केवो लाग्यो ए अमने कॉमेंट करीने जणावजो अने जो तमे अमारी चेनल गर्व गुजरात पर नवा छो तो अमारी आ चेनल गर्व गुजरात ने सब्सक्राइब पण करी लेजो अने बाजू में जे बेल आइकॉन जे घंटडीनो निशान आवे छे तेने पण ऑन करी नाखजो, जेथी करी अमे कोई रसप्रद अने नॉलेजेबल वीडियो अपलोड करिए तो तेनी माहिती सौथी पहला तमने मळी जाए अने तमे अमारो एक पण वीडियो मिस न करी सको। माटे आजना आ वीडियो ने लाइक अने शेर करो अने अमारा चेनल ने सब्सक्राइब करो। तो मित्रों, आपणे फरी मळीशुं आवाज एक सरस अने रोचक वीडियोनी साथे। त्यां सुधी जय हिंद, जय भारत।